સૌ મિત્રોને નમસ્કાર. આજે આપણે આ વિડીયોની અંદર સમગ્ર ભારતમાં લેવાનારી નેશનલ અચિવમેન્ટ સર્વે એટલે કે નાસ એક્ઝામ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન પ્રેરિત અને જીસીઆરટી ગાંધીનગરના આયોજન દ્વારા તારીખ 12 નવેમ્બરના રોજ ગુજરાતમાં લેવામાં આવશે. તો આપણે વિગતવાર જોઈએ. ગૂગલ ક્રોમમાં જઈ અહીંયા ન્યૂ ટેબ ઉપર ક્લિક કરવાનું છે. ગૂગલ સર્ચમાં જઈશું, ત્યાં આપણે લખીશું NAS. એટલે નીચે તમને સજેશનની અંદર ઓટોમેટિક આવી જશે NAS.education.gov.in ઉપર ક્લિક કરશો એટલે તેની સાઇટ ઉપર આપણે જઈ શકશું. તો આ એનું મેઇન ટાઇટલ પેજ છે, નેશનલ અચિવમેન્ટ સર્વે, જે ગુજરાતની અંદર 12 નવેમ્બરના રોજ લેવામાં આવશે. આ વિડીયોની અંદર આપણે જે ઓબ્ઝર્વેશનમાં રાખવાના છે તે આપણે એનું નામ ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર તરીકે નોમિનેશન કરવાનું છે, જેમાં ગુજરાત રાજ્યના DLED, BED અને MEDના તાલીમાર્થીઓ એમાં જોડાઈ શકશે. આ ઉપરાંત BRC, CRC મિત્રો પણ આમાં જોડાઈ શકશે. તો આ નેશનલ અચિવમેન્ટ સર્વેની અંદર અહીંયા જમણી બાજુ લોગિન આપેલું છે, એ લોગિનમાં જતા પહેલા ડાયટની અંદર CMD બ્રાન્ચ જે લેક્ચરર મિત્રો સંભાળે છે એમને જે ફિલ્ડ ઇન્વેસ્ટિગેટરનું નોમિનેશન કરવાનું છે એની વિગત ગૂગલ ફોર્મની અંદર મોકલાવેલી છે, અને એ ગૂગલ ફોર્મની અંદર મોકલાવેલી વિગત એ પહેલા નેશનલ અચિવમેન્ટ સર્વે જે છે એની સાઇટ ઉપર જઈ અને એ અપલોડ કરી દેશે. ત્યારબાદ તમે લોગિનમાં જઈ શકશો, જેથી કરીને એની જે વિગત છે, નામ, મોબાઈલ નંબર, એડ્રેસ અને બેંક ડિટેલ્સ જે છે એ એમાં ઓટોમેટિક અપડેટ થઈ જશે. તો આ વિડીયોની અંદર આપણે એક જોઈશું કે કેવી રીતે લોગિનમાં જઈ અને આપણે FI નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય. તો આપણે લોગિન ઉપર ક્લિક કરીશું. ક્લિક કર્યા બાદ તેમાં મોબાઈલ નંબર નાખવાનો છે, તો આપણે એક મોબાઈલ નંબર નાખીશું. મોબાઈલ નંબર નાખ્યા પછી ગેટ OTP, એટલે જે મોબાઈલ નંબર નાખેલો છે તેમાં OTP આવશે. OTP નાખ્યા બાદ નીચે જે કેપ્ચા આપેલું છે એ ટાઈપ કરવાનું છે, 500602. ત્યારબાદ નીચે લોગિન આપવાનું છે. લોગિન આપ્યા બાદ આ પ્રકારનું તમને અહીંયા મેનુ જોવા મળશે. તો અહીંયા નોટિફિકેશનની અંદર અહીંયા તમારું ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર રજીસ્ટ્રેશન નંબર આવ્યો છે, નામ, ડેઝિગ્નેશન ડાયટની, ઓર્ગેનાઇઝેશન ડાયટ પોરબંદર, ઈમેલ આઈડી પણ ફિલ્ડ ઇન્વેસ્ટિગેટરનો આવી ગયો છે, મોબાઈલ નંબર તમને ડિસ્પ્લેમાં જોવા મળે છે. ત્યારબાદ આપણે કમ્પ્લીટ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે. તો એમાં પહેલી વિગત જે છે એ બેઝિક એન્ડ બેંક ડિટેલ જે છે, બરાબર, તો એમાં અપડેટ આપવાનું છે આપણે. તો અહીંયા વિગત જે અગાઉ નાસની વેબસાઇટ ઉપર જે લેક્ચરર મિત્રોએ અપડેટ કરી છે એ વિગત અહીંયા ઓટોમેટિક જનરેટ થઈ જશે. અહીંયા ફિમેલમાં ટીક છે, અહીંયા વર્કિંગમાં આપણે ટીક કરવાનું છે, ડાયટ છે ઓર્ગેનાઇઝેશન, ડેઝિગ્નેશન ડાયટ ટ્રેનિંગ, અહીંયા એમનું એડ્રેસ નાખવાનું છે. ત્યારબાદ આપણે જોઈએ મિત્રો એડ્રેસ, તો એડ્રેસ નાખીએ છીએ આપણે. ત્યારબાદ સિલેક્ટ સ્ટેટ, ગુજરાત, ડિસ્ટ્રિક્ટ, પોરબંદર, પિનકોડ 360575, ઈમેલ આઈડી ઓટોમેટિક અહીંયા જનરેટ થઈ ગયું છે, મોબાઈલ નંબર પણ આવી ગયા છે. અહીંયા ઇંગ્લિશ રીડ એન્ડ રાઇટમાં યસ કરવાનું છે, હિન્દી રીડ એન્ડ રાઇટ યસ, લેંગ્વેજ નો અધર ધેન હિન્દી ઇંગ્લિશ અહીંયા ગુજરાતી. ત્યારબાદ બેંક ડિટેલ, ત્યારબાદ બેંક નેમ, તો SBI,
પોરબંદર, બ્રાન્ચ પોરબંદર, અને ત્યારબાદ અપડેટ આપવાનું છે. અપડેટ થઈ ગઈ છે, નેક્સ્ટ ત્યારબાદ આપવાનું છે. તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે ફોટો જે છે એ અપલોડ કરવાનો છે એ 20 KB થી 200 KB મર્યાદામાં, અને FI સિગ્નેચર જે 2 KB થી 50 KB અંદર આપણે એ ઇમેજ ફાઇલ JPG ફાઇલ બનાવી અને એ ફાઇલ અહીંયા અપલોડ કરવાની છે. તો સૌ પ્રથમ આપણે જે ફાઇલ જે છે એની સાઇઝ જોઈ અને પછી આપણે અપલોડ કરીશું. તો અહીંયા આપણે જે FI જે ફોટોગ્રાફ્સ છે એની આપણે સાઇઝ જોઈ લઈએ. આ એનો ફોટો છે, તો એના ઉપર ક્લિક રાખવાથી પણ તમને સાઇઝ જોવા મળે છે 694 KB છે. તો એ ખૂબ વધારે છે, તો હવે એને કેવી રીતે રિસાઇઝ કરવું તે જોઈએ. એને ઓપન કરીશું. અહીંયા ક્રોપ કરવાથી પણ સાઇઝમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ અહીંયા 3 ટપકા છે, એમાં તમારે રિસાઇઝ આપવાનું છે. અહીંયા 4 ઓપ્શન છે, એમાં ડિફાઇન કસ્ટમમાં જવાનું છે, અને અહીંયા 80% હાઈટ છે ત્યાં આપણે 60 કરી દેશું તો ઓટોમેટિક ફોટો જે છે એની સાઇઝ ઘટી જશે. અને નવી ફાઇલ જે છે એનું નામ આપણે આપવાનું છે. તો રિસાઇઝ કરતા હવે છેલ્લું આપણે જે ફાઇલ બની ન્યૂ ફાઇલ એ 34 KB થઈ ગઈ છે. તો હવે આપણે એ ફોટો જે છે એ ફાઇલ આપણે અહીંયા અપલોડ કરીશું. ચૂઝ ફાઇલ અને ફાઇલ નંબર, ઓપન, અપલોડ. તો અહીંયા તમને તમારો ફોટોગ્રાફ્સ જોવા મળશે. ત્યારબાદ હવે આપણે સિગ્નેચર અપલોડ કરવાની છે, જે 2 KB થી 50 KB સુધી, તે જોઈએ હવે કેવી રીતે સિગ્નેચર અપલોડ કરવી. ઓપન કરીશું, આપણે ક્રોપમાં જઈશું, રોટેટ આપીશું અને પછી ક્રોપ કરીશું, તેને સેવ આપીશું. તો નંબર 5 48.8 KB એટલે 50 અંદર થઈ ગયું. એટલે હવે તમે એ ફાઇલને અપલોડ આપણે કરી શકીશું. સિગ્નેચર માટેની ફાઇલ પસંદ કરીશું, ઓપન કરીશું, અપલોડ કરીશું. તો અહીંયા તમને સિગ્નેચર જોવા મળશે, સિગ્નેચર અપલોડેડ સક્સેસફુલ એવો મેસેજ પણ આવી જશે. પછી FI વેક્સિન લીધી છે કે નહીં, તો લીધી હોય તો યસ આપવાનું છે, અને બધી વિગત ઓકે છે એમાં ટિક કરવાનું છે, અને ત્યારબાદ સબમિટ આપવાનું છે, પ્રોસીડ આપવાનું છે. તો અહીંયા આવી ગયું ગ્રીન કલરમાં, ડેટા હેઝ બીન અપડેટેડ સક્સેસફુલી. એટલે એનો મતલબ એ થયો કે તમારી જે બધી વિગત છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આ રીતે 12 નવેમ્બરના રોજ લેવાનારી નેશનલ અચીવમેન્ટ સર્વેની અંદર ફિલ્ડ ઇન્વેસ્ટિગેટરની નિમણૂક મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દિલ્હી દ્વારા થવાની હોય ત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન અને લોગિન કઈ રીતે કરવું તે આ વિડીયોની અંદર આપણે જોયું. આભાર.